અને હવે સમાચારો વિસ્તારથી. મારા જીવનની સંઘર્ષરૂપી તરસ ભોળાના તે છીપાવી અને હવે હું લોકોને પાણી પીવડાવીને કુદરતનું ઋણ ચૂકવી રહ્યો છું. આ શબ્દો છે ગોંડલમાં ધોમધખતા તાપની વચ્ચે લોકોની તરસ છીપાવતા દેવાભાઈ ગીગાભાઈ મહોલિયાના. દેવાભાઈ છેલ્લા 2 વર્ષથી પોતાની સાયકલમાં 21 જેટલી પાણીની બોટલો રાખે છે અને ગોંડલના શહેરના રહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે. દેવાભાઈ છેલ્લા 2 વર્ષથી પોતાની સાયકલમાં 21 જેટલી પાણીની બોટલો રાખે છે અને ગોંડલ શહેરના રહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે. દેવાભાઈ પોતે સુખી સંપન્ન છે. જમીન અને મિલકત મળીને તેમની પાસે કરોડો રૂપિયાની જમીન છે. તેમના કહેવા પ્રમાણે ભગવાને તેમના જીવનની બધી જરૂરિયાત પૂરી કરી છે અને હવે તેઓ જનસેવા કરીને પોતાનું જીવન વિતાવવા ઈચ્છી રહ્યા છે. દેવાભાઈએ પોતાની પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે, ઠંડુ કડક અને મીઠું તમે પાણી પીવો મફત. બસ આ જ સૂત્ર સાથે સવારે 7 વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે. પોતાની સાયકલમાં 21 જેટલી પાણીની બોટલો લઈને અને સાંજના 7 વાગ્યા સુધી 300 લીટર પાણી 500 જેટલા રહદારીઓને પાણી આપે છે. એટલું જ નહીં, ગોંડલ શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઈ પાણી પીવડાવે છે, તેમની બોટલો પણ ભરી આપે છે. આ તમામ સેવા દેવાભાઈ વિનામૂલ્ય કરે છે. પાણીની તંગી હોવાના કારણે દેવાભાઈ ગામથી 4 કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય છે અને દિવસમાં 3 થી 4 વખત જઈને 25 કિલોમીટર જેટલું અંતર સાયકલ પર કાપે છે. આ રીતે પાણી ભરીને લોકોની તરસ છીપાવે છે. દેવાભાઈ પાણી ઠંડુ રહે તે માટે તમામ બોટલમાં કંટાન વીતી રાખે છે. દેવાભાઈની આ સેવાની પૂરા ગોંડલ શહેરમાં સરાહના થઈ રહી છે. લોકો પણ હવે દેવાભાઈને પાણીવાળા દેવાભાઈ તરીકે ઓળખવા લાગ્યા છે. આમ તો આપણે અનેક વખત સાંભળ્યું છે કે લોકો પાણીના પરબ બંધાવે છે, પરંતુ દેવાભાઈએ હરતું ફરતું પાણીનું પરબ બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગોંડલમાં દેવા બાપાનું કામ બહુ સારું છે પાણી પીવરાવવાનું. અત્યારે સૌરાષ્ટ્રમાં ને ગોંડલમાં પાણીની બહુ અછત છે અને દેવા બાપા બહુ દૂરથી પાણી ભરી આવે છે, 4-5 કિલોમીટરથી આ દૂરથી, અને આખા ગામમાં સાયકલ લઈને ખરા બપોરે ફૂલ તાપમાં ફરે છે અને લોકોની સેવા કરે છે, બધાને પાણી પીવરાવે છે, તો એનું કામ બહુ સારું છે. મારે સામે ખટારાવાળાની લાઈન પડી હતી મારા ઘરની સામે. હું હાઈવે રોડ ઉપર રહું છું. 3 વાગ્યો બેઠો ને બપોરના, એટલે સામે ખટારાવાળા જોયા. મેં કીધું જોયું તો જીરાવાળાની લાઈન હતી. મેં તો પાણી પાયા હોય બિચારા કોણ પાતું છે. હું ગયો પાણી પાવા, હાંડો ભરી ગયો, હાંડો ખલા થઈ ગયો, પાછો ભરી ગયો. તેમ ત્યારે આખો દિવસ મેં બપોર પછી 7 વાગ્યા લગી ઈદ કામ કર્યું. પછી બીજા દિવસે એવું નક્કી કર્યું કે સીસા ભરી હવા 2 લીટરના થમ્સઅપના ને બધાને પાતો હતો. એમ કરતાં કરતાં વધતું ગયું. અત્યારે હું 1 ખેપમાં 1.5 લીટર પાણી ભરી નીકળું. એ આખા દિવસમાં 3 થી 4 ખેપ થાય. 3 કિલોમીટર થાય ગોંડલથી. અમારે જામબાડી પંપ છે ને એની બાજુમાં, ત્યાંથી ભરી આવું છું. 3 થી 4 વધારી 4 ને ઓછા 3. સવારના 7:30 થી નીકળી જાવ તો સાંજના 7 વાગ્યા લગી. 1000-2000 જેવું તો થતું હોય. આપણે ગયું નથી ક્યારે, પણ આટલું થઈ જતું હોય એમ. ચૈત્ર નવરાત્રિમાં દેવાભાઈની અનોખી છાસ વિતરણ સેવા. છેલ્લા 25 વર્ષથી દેવાભાઈ ચૈત્રી નવરાત્રિમાં પણ દેવાભાઈ રામજી મંદિર ખાતે છાસનું વિનામૂલ્ય વિતરણ કરે છે. 9 દિવસ સુધી ગામમાંથી દૂધ એકત્ર કરીને પોતાની જાતે છાસ બનાવે છે અને લોકોને છાસ પીરસે છે, જેની પણ શહેરમાં સરાહના થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોંડલ.